બીલીમોરા નગરપાલિકા ખાતે સફાઈ કામદારો તેમજ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ માટે વર્કશોપ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર મેહુલ ડેલીવાલા તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવસાર તથા ડોક્ટર સુજીત પરમાર સહિતના તજજ્ઞોએ ઉપસ્થિત રહી કર્મચારીઓને રોગચાળા માટે સાવચેતીના પગલાં ભરવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 104 ફીવર હેલ્પલાઇન એનો પણ ઉપયોગ કરીને તાપ આવે ત્યારે તાત્કાલિક 104 નંબર પર જાણ કરીને તાત્કાલિક સારવાર મેળવી બીલીમોરા અર્બન હેલ્થ ઓફિસર ડોક્ટર સ્નેહાબેન તથા ડોક્ટર ગઢવી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા. જિલ્લામાંથી IDSPમાં APM તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચેતનભાઈ અને ગંડેવી તાલુકાના સુપરવાઇઝર પ્રકાશભાઈ સર્વે ઉપસ્થિત રહ્યા. તમામ કર્મચારીઓ સફાઈ કામદારોએ આની અંદર ખૂબ જ સક્રિય રીતે ભાગ લીધો અને સારી એવી જાણકારી લોકોને મળી અને આ વર્કશોપ એ ફળદાયી નીવડે એવી અમારી શુભકામના છે. આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા કુટુંબમાં, મારા સગા સંબંધી, ગામ મહોલ્લામાં તમામને તમાકુ બીડી સિગારેટથી આરોગ્યને થતા નુકસાન વિશે માહિતગાર કરીશ. હું વ્યસન કરીશ નહીં. મારા મિત્ર, સગા સંબંધી, ગામ મહોલ્લામાં લોકોને વ્યસન કરવા દઈશ નહીં. જે કોઈ તમાકુ પાન માવા, બીડી સિગારેટ ગુટખાનું વ્યસન કરતા હશે તેમને વ્યસન છોડાવવામાં મદદરૂપ થઈશ. હું મારું ઘર, મારું ગામ, મહોલ્લો વ્યસન મુક્ત રહે તે માટેના તમામ પ્રયત્ન કરીશ. તમાકુ મુક્ત ગુજરાતના અભિયાનમાં હું હૃદયપૂર્વક મારો ફાળો આપીશ અને ગુજરાતને તમાકુ મુક્ત કરવાના પવિત્ર ઉદ્દેશને પૂર્ણ કરવા સંપૂર્ણ યોગદાન આપીશ. જય હિંદ. આભાર આભાર આભાર. નગરપાલિકા ખાતે અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરાના સ્ટાફ તેમજ નગરપાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓ માટે એક સેન્સિટાઇઝેશન વર્કશોપ રાખવામાં આવ્યો. આ વર્કશોપ રાખવા પાછળનો હેતુ ચોમાસા દરમિયાન જે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો અને સાથે સાથે લેપ્ટોસ્પાયરોસિસ રોગ થતો હોય છે એ વિશેની સમજ, એ વિશેની જાણકારી અને આ રોગોથી કઈ રીતે બચી શકાય અને શું કાળજી લેવી જોઈએ એની સમજ આપવા માટે આ વર્કશોપ યોજવામાં આવેલો હતો. આ વર્કશોપમાં સાથે સાથે તમાકુ, પાન, માવા, બીડી, સિગારેટ અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહીને પોતાની તંદુરસ્તી કઈ રીતે સાચવવી અને આ વ્યસનને કારણે થતા આર્થિક, સામાજિક અને શારીરિક નુકસાનથી કઈ રીતે બચી શકાય તે માટે પણ સમજ આપવામાં આવી. આ વર્કશોપમાં બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પટેલ સાહેબ, બીલીમોરા નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન સુચિતાબેન, તાલુકા હેલ્થ ઓફિસર ગણદેવી ડોક્ટર ખત્રી સાહેબ, ડોક્ટર પિનાકી પટેલ જિલ્લા મેલેરિયા અધિકારી કે જેઓએ વિસ્તૃતમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો ક્યાં ઉત્પન્ન થતા હોય છે, આ મચ્છરોથી આપણે કઈ રીતે બચી શકીએ, મચ્છરના ઉત્પત્તિ સ્થળમાં કઈ રીતે નાબૂદ કરવા અને જ્યારે પણ આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર સરકારી દવાખાનામાં મેળવીને આપણે આ રોગથી બચી શકીએ, રોગ પર કાબૂ રાખીએ.